नमस्कार, हूँ छू जयेश पटेल। ईएसडब्ल्यू एन्जॉय साइंस वर्ल्ड यूट्यूब चैनल में आप सबनु हार्दिक स्वागत छे। नमस्कार मित्रों, हवे आपणे जोईशुं कोषनु विहंगावलोकन एन ओवरव्यू ऑफ सेल, एटले के जेने आपणे ऊपर छल्लू अवलोकन कहेवामां आवे छे। तो जोईशुं कोषनु विहंगावलोकन। तमे डुंगळीनी छाल अने अथवा मनुष्यना गालना कोषोने सूक्ष्मदर्शक यंत्रमां जोया हशे। डुंगळीनी छालमां आ प्रकारनी रचना तमे जोई हशे अने गालना कोषोमां आ प्रकारनी रचना तमे जोई हशे। चालो तेनी संरचनानुं स्मरण करिए। डुंगळीनो कोष ए लाक्षणिक वनस्पति कोष छे के जेनी सौथी बहारनी तरफे एक स्पष्ट कोष दीवाल अने बराबर तेनी नीचे कोषरस पटल आवेल होय छे। तमे आ रीते सूक्ष्मदर्शक में निरीक्षण करशो अने बराबर धारीने जोशो तो देखाशे के आ रीते डुंगळीना कोष में घणा बधा कोषो होय छे, परंतु आ कोषनी बहारनी तरफे आवी कोष दीवाल होय छे अने तरत ज तेनी नीचे आवुं पातळुं कोषरस पटल आवेलुं होय छे। અંદરની તરફે કોષરસ, કોષકેન્દ્ર વગેરે બધું તો જોઈ શકાય છે, પરંતુ આ બેનો ઉલ્લેખ આપણે અહીં કર્યો છે। મનુષ્યના ગાલના કોષોની બહારની બાજુએ ફક્ત એક બાહ્ય પટલ જ જોવા મળે છે। આ રીતે આપણે ગાલના અંદરના ભાગના જો ખોતરીને તેને સ્લાઇડ ઉપર મૂકીને જો જોવામાં આવે અભિરંજિત કરીને, તો આ રીતે આપણને કોષો જોવાના મળે છે જેમાં કોષ દિવાલ હોતી નથી। બહારની તરફે આવું પાતળું પડ આવેલું હોય છે જેને આપણે બાહ્ય પટલ અથવા કોષરસ પટલ કે સેલ મેમ્બ્રેન તરીકે ઓળખીએ છીએ। પ્રત્યેક કોષની અંદર સઘન પટલયુક્ત સંરચના જોવા મળે છે જેને કોષ કેન્દ્ર કહેવાય છે। ગાલના કોષોમાં કે વનસ્પતિ કોષોમાં, ડુંગળીના પર્ણતલના કોષોમાં આ રીતે અંદરની તરફે આવી ગોળાકાર સઘન રચના જોવા મળે છે જેને કોષ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે। આ કોષ કેન્દ્રમાં રંગસૂત્ર જોવા મળે છે જેના બંધારણમાં આનુવંશિક દ્રવ્ય ડીએનએ આવેલું હોય છે। જે કોષમાં પટલયુક્ત કોષ કેન્દ્ર આવેલું હોય તો તેને યુકેરિયોટિક અથવા સુકોષકેન્દ્રીય કોષ કહેવાય છે। જે કોષમાં પટલ વિહીન કોષ કેન્દ્ર આવેલું હોય તેને પ્રોકેરિયોટિક કે આદિ કોષ કેન્દ્રીય કોષ કહેવાય છે। બંને આદિ કોષ કેન્દ્રી તેમજ સુકોષકેન્દ્રી કોષોમાં અર્ધતરલ આધારક જોવા મળે છે જેને કોષરસ અથવા સાયટોપ્લાઝમ કહેવાય છે, જે કોષનું ઘણું ખરું કદ રોકે છે। બંને વનસ્પતિ અને પ્રાણી કોષોમાં કોષીય પ્રક્રિયાઓ કરવા માટેનું મુખ્ય સ્થાન કોષરસ હોય છે। પરીક્ષાની અંદર આ પ્રશ્ન પૂછાય છે। કોષને તેની જીવંત સ્થિતિમાં રાખવા માટે જરૂરી વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ પણ તેમાં જ થાય છે, એટલે કે કોષરસમાં જ થાય છે। સુકોષકેન્દ્રીય કોષમાં કોષકેન્દ્ર ઉપરાંત પટલમય સંરચનાઓ જોવા મળે છે જેને અંગિકાઓ કહેવાય છે, જેવી કે અંતઃકોષરસ જાળ, ગોલગીકાય, લાઇસોઝોમ, કણાભસૂત્ર, સૂક્ષ્મકાય અને રસધાનીઓ। આદિ કોષકેન્દ્રીય કોષમાં આવી પટલમય અંગિકાઓનો અભાવ હોય છે। અહીં આ સુકોષકેન્દ્રી કોષ અને આદિ કોષકેન્દ્રી કોષ બતાવ્યા છે। અહીં આપણે જરા વિસ્તૃત જોઈશું। જુઓ, આ આદિ કોષકેન્દ્રીય કોષ છે કે જેની અંદર એનું કોષકેન્દ્ર પટલવિહીન હોય છે અને કોષરસની અંદર સીધું આવેલું હોય છે। એમાં તમે જોઈ શકો છો કે ઝીણી ઝીણી રિબોઝોમ નામની કણિકાઓ આવેલી હોય છે અને અંદરની તરફે મેસોઝોમ જેવી એક રચના જોવા મળે છે। જ્યારે યુકેરિયોટિક એટલે કે
उच्च कक्षाना कोष केन्द्र धरावता कोषनी अंदर जुओ के जेमा कोष केन्द्रनी फरते पटलमय रचना आवेली छे। अंदरनी तरफे आवा रंग सूत्रों आवेला होय छे अने तदुपरांत एनी अंदर आ अंतःकोष रसजाळ पछी कणाभसूत्र पटलमय अंगिकाओ आवेली होय छे। आ प्राणी कोष छे के जेमा सौथी बहारनी तरफे कोषरस पटल आपणे जोई शकीए छे। જ્યારે વનસ્પતિ કોષમાં તદુપરાંત એની ફરતે નિર્જીવ એવી કોષ દિવાલ પણ આવેલી હોય છે। આવી બધી અંગિકાઓ જે છે એ આ પ્રોકેરિયોટિક કોષોમાં જોવા મળતી નથી। રિબોસોમ્સ એ પટલવિહીન અંગિકા છે કે જે સુકોષકેન્દ્રી તેમજ આદિકોષકેન્દ્રીય બંને પ્રકારના કોષોમાં જોવા મળે છે। અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ રીતે આ જે પ્રોકેરિયોટિક સેલ છે તેની અંદર આવી કણિકામય રચના જે છે જેને રિબોઝોમ તરીકે ઓળખવામાં આવે છે। આ પ્રોકેરિયોટિક સેલમાં પણ હોય છે અને યુકેરિયોટિક કોષોની અંદર આ રિબોઝોમ ઘણી વખત મોટે ભાગે અંતઃકોષરસ જાળ ઉપર ચોંટેલા હોય છે, આ પ્રાણી કોષમાં પણ અને વનસ્પતિ કોષમાં પણ। જ્યારે પ્રોકેરિયોટિક કોષોમાં આ રિબોઝોમ જે છે એ કોષરસની અંદર મુક્ત રીતે આવેલા હોય છે। કોષમાં એવું નથી કે રિબોઝોમ માત્ર કોષરસમાં જ હોય છે, પરંતુ તે સિવાય બે અંગિકાઓ જેવી કે હરિતકણ અને કણાભસૂત્રમાં તેમજ કણિકામય અંતઃકોષરસ જાળ ઉપર પણ તે જોવા મળે છે। હરિતકણની અંદરની તરફે પણ તમે જોઈ શકો છો કે આ રિબોઝોમ આવેલા હોય છે, તે જ રીતે આ કણાભસૂત્રની અંદરની તરફે મેટ્રિક્સમાં પણ આવા રિબોઝોમ આવેલા જોવા મળે છે। પ્રાણીકોષમાં પટલવિહીન અંગિકા જોવા મળે છે જેને તારા કેન્દ્ર કહે છે। આ રીતે કોષ કેન્દ્રની નજીક પટલવિહીન અંગિકા આવેલી હોય છે અને તેને તારા કેન્દ્ર કહેવાય છે જે કોષ વિભાજનમાં મદદરૂપ થાય છે। સામાન્ય રીતે મોટાભાગના વનસ્પતિ કોષોમાં તારા કેન્દ્ર હોતું નથી। કોષો કદ આકાર અને કાર્યની દ્રષ્ટિએ જુદા પડે છે। ઉદાહરણ તરીકે સૌથી નાનો કોષ એ માઇકોપ્લાઝમા છે જે ફક્ત 0.3 માઇક્રોમીટર જેટલી લંબાઈ ધરાવે છે। સૌથી નાનામાં નાનો કોષ માઇકોપ્લાઝમા છે। જ્યારે બેક્ટેરિયા જે છે એ 3-5 માઇક્રોન લંબાઈ સુધી જોવા મળે છે। સૌથી મોટો અલગીકૃત એક કોષ શાહમૂગનો અંડકોષ છે, ખૂબ મોટો હોય છે। બહુકોષી સજીવોમાં મનુષ્યના રક્તકણ 7.0 માઇક્રોમીટર વ્યાસ ધરાવે છે। ચેતાકોષ તે સૌથી લાંબા કોષો પૈકીનો એક છે। સામાન્ય રીતે આપણા પગની લંબાઈ, સમજો કે આપણા કમરથી પગના ટોચ સુધીનો ભાગ જે છે તો તેટલો લાંબો એક ચેતાકોષ હોઈ શકે છે। તે જ રીતે જિરાફ કે એવા ઊંચા પ્રાણીઓ જે છે તેમાં આ ચેતાકોષની લંબાઈ લગભગ 2 મીટર કે તેથી વધુ હોઈ શકે છે। કોષોના આકારમાં પણ ખૂબ જ વિવિધતા જોવા મળે છે, જેવા કે બિંબ આકાર, બહુકોણીય, સ્તંભાકાર, ઘનાકાર, તંતુમય કે અનિયમિત આકાર। કોષોનો આકાર તેઓના કાર્યો અનુસાર જુદો જુદો હોઈ શકે છે। મિત્રો, જો પહેલીવાર ESW ચેનલ વિઝિટ કરી હોય તો માત્ર એક વખત સબસ્ક્રાઇબ કરો, દરેક વિડીયોને અવશ્ય લાઇક કરો। આ પછીના નવા મુદ્દા પર જવા માટે નીચેના થંબનેલ પર ક્લિક કરો।